કોંગ્રેસમાં જોડાયા અને બાદમાં હાલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. આમ હાર્દિક પટેલ પાટીદાર નેતા હવે કોંગ્રેસમાંથી ભાજપીકરણ થઈ ગયું છે અને તેઓ ભાજપના સિપાઈ હવે બની ચૂક્યા છે, સેનાપતિ. અને તેઓ અમને હવે કઈ જવાબદારી આપવામાં આવશે અને તેમનું શું વિઝન હશે અને તેઓનું શું વિઝન પાર પડશે તે તો આવનાર સમય જ બતાવશે. આજે ગાંધીનગરના કમલમ ખાતે વિધિવત રીતે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા. આખરે તમામ અટકળોનો અંત આવ્યો. હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે 12 વાગે કેસરિયો ધારણ કર્યો. વિવિધ તૈયારીઓ પણ થઈ ગઈ હતી અને કોબા સુધી ગાંધીનગરથી માર્ગ પર હાર્દિકનું સ્વાગતના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. હાર્દિક ભાજપમાં જોડાતા પહેલાં કોબા સર્કલથી પોતાના સમર્થકો સાથે રેલી પણ કરી હતી. આક્રમક મૂડમાં કોંગ્રેસને પાણી ઉપકડાવી હાર્દિક ભાજપમાં જોડાય તેવી અટકળો કરવામાં આવી હતી, જે આખરે અંતે ભાજપમાં હાર્દિક જોડાઈ ગયો છે. હવે તેની શું જવાબદારી આગામી સમયમાં મળશે તે જોવાનું રહે. ગાંધીનગરના કોબા સર્કલના ભાજપ કાર્યાલય કમલમને માં હાર્દિક પટેલના સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેસરિયો ધારણ કર્યો હતો. હાર્દિકે રાજીનામું આપ્યા બાદ આક્રમક મૂડમાં કોંગ્રેસની બદીઓ ગણાવી હતી અને સત્તાવાર રીતે તે ભાજપમાં આજે જોડાઈ ગયો હતો. હાર્દિકે ભાજપમાં જોડાતા પહેલા એક ટ્વીટ કર્યું હતું. રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવનાઓ સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યનો નાનો સિપાઈ બનીને કામ કરીશ તેમ તેણે જણાવ્યું હતું. ભાજપ સામે કટ્ટર વિરોધ નોંધાવનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. તેમના સ્વાગત માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત રાજ્યકક્ષાના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવી રહ્યું હતું, જે ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક ભાજપમાં જોડાતા પહેલાં SGVP જઈને સંતોના આશીર્વાદ પણ લીધા હતા. હાર્દિક પોતાના રાજીનામા પહેલાં ઘણા સંકેત પણ આપ્યા હતા. હાર્દિકની આ તમામ અટકળો ખોટી ગણાવી હતી જાતે અને રાહુલ ગાંધીની દાહોદ રેલી દરમિયાન હાજર રહીને અટકળોને તેણે ફગાવી દીધી. જોકે ટ્વીટ કરીને પોતાના કોંગ્રેસ પ્રત્યેની નારાજગી તેણે વ્યક્ત કરી હતી. હાર્દિકના સ્વાગત માટે કમલમથી ગાંધીનગર તરફ અમદાવાદ જતા તમામ રોડ પર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. તેની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ધારણ કર્યું. કોંગ્રેસના પૂર્વ મહિલા નેતા પણ આજે હાર્દિકની સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં આવીને બે યુવાન નેતા પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ પ્રત્યે પોતાનો અણગમો પ્રગટ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ તેમની થયેલી ટિપ્પણી અંગે નિંદા વ્યક્ત કરી હતી અને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાષાની પસંદગી હોવી જોઈએ, આ સિવાયની પાર્ટીમાં તેમની કામગીરી સોંપાય તો સતત નાનું રાજકારણ રમતા હોય છે. 2017માં શ્વેતાને કોંગ્રેસે મણિનગર બેઠકની ટિકિટ પણ આપી હતી અને યુવા અને શિક્ષિત મહિલા હોવાથી તેને સીધી ટિકિટ પણ આપવામાં આવી હતી, જેઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયો છે અને આજે કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે BJP માં સામેલ થઈ ગયા છે. BJP અધ્યક્ષ CR પાટીલે હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો તો નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા પહેલાં હાર્દિક પટેલ પોતાના ઘરે પૂજા કરી હતી, જે બાદમાં હાર્દિક પટેલ SGVP ગુરુકુળ પહોંચ્યા હતા. હાર્દિક પટેલે ગૌ પૂજા કરી. બીજી તરફ હાર્દિક પટેલને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી હેડક્વાર્ટર ખાતે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. CR પાટીલ, પૂર્વ કોંગ્રેસ નેતા શ્વેતા ભટ્ટ પણ આવકાર્યા હતા અને કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા ભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કેસરિયો ખેસ ટોપી પહેરાવીને શ્વેતા બ્રહ્મભટ્ટનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્વેતા પટેલે જણાવ્યું, મેં કોઈ વચન માંગ્યું નથી. રાજકારણમાં જોડાવવું એ મારી મજબૂરી નથી, મારી પસંદગી છે. જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ. હું સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયું છું. ટિકિટ મળવી અને ધારાસભ્ય બનવું એ બંને ગૌણ વસ્તુ છે. તમારો ઉદ્દેશ કામ હોવું જોઈએ. ધારાસભ્ય બની ગયા પછી પણ કામ નથી કરતા તો તે પદ કોઈ કામનું નથી. મારું વિઝન ખૂબ સ્પષ્ટ છે તેમ તેમણે જણાવ્યું હતું. આમ આજે યુવા નેતા બે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.